ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળના કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કરાવી. આ પ્રોજેક્ટ પાછળ 1,137 કરોડનો ખર્ચ કરાયો છે. આ વોટર મેટ્રો આસપાસના 10 ટાપુઓને જોડશે. કોચીન શિપયાર્ડ લિમિટેડ કંપનીએ આ પ્રોજેક્ટનું મેન્યુફેક્ચર કર્યું છે. અત્યારે 8 બોટ સાથે આ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદઘાટન કરાયું છે. સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 78 ફાસ્ટ ઇલેક્ટ્રિકલી પ્રોપેલ્ડ હાઇબ્રિડ બોટ ચલાવવામાં આવશે. આનાથી પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે અને કોચી તળાવના કિનારે રહેતા પરિવારોને મુખ્ય બજાર સુધી પહોંચવામાં સરળતા રહેશે. વોટર મેટ્રોથી ટાપુ પર રહેતા 1 લાખથી વધુ લોકો મુસાફરી કરી શકશે. પ્રોજેક્ટના ઉદઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ સંપૂર્ણ મેડ ઇન ઇન્ડિયા છે, જેના માટે પીએમ મોદીએ કોચીન શિપયાર્ડને અભિનંદન પણ આપ્યા. અમારી સરકાર કોઓપરેટિવ ફેડરલિઝમ પર બલ દેતી હૈ, રાજ્યો કે વિકાસ કો દેશ કે વિકાસ કા સૂત્ર માનતી હૈ. કેરલા કા વિકાસ હોગા તો ભારત કા વિકાસ ઓર તેજ હોગા. કોચી વોટર મેટ્રોમાં 2 મેઇન કમ્પોનેન્ટ છે, જેમાં પહેલી છે બોટની સુવિધા. પેસેન્જર સર્વિસ માટે 78 ઇકો ફ્રેન્ડલી બોટ ચલાવવામાં આવશે, જેમાંથી 23 બોટ 100 યાત્રીઓને એક સાથે લઈ જવાની કેપેસિટી ધરાવે છે, જ્યારે બાકીની 55 બોટમાં 1 બોટ પ્રમાણે 50 મુસાફરોની કેપેસિટી છે. બીજા કોમ્પોનેન્ટમાં બોટ ટર્મિનલ છે. સાઇઝ અને કેપેસિટી પ્રમાણે 3 રીતના આ બોટ ટર્મિનલ બનાવાયા છે. આ પ્રોજેક્ટને કેરળ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે.